તો આપ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા મહેશભાઈ અને નરેશભાઈને વિનંતી કરું કે અહીં પધારે અને હા હિતુભાઈ કનોડિયા તેઓ પણ અહીં પધાર્યા છે. હે રામે રામ. 10 વાગે આવ્યો તો પણ આ માણસ અમને ત્રણેય બાપ દીકરાને પૂરી રાખ્યા હતા. ખરેખર લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ફંક્શન કર્યું હતું ભાઈ જીવરાજભાઈ ચૌહાણે, ત્યારે ભણનો દીકરો મરદનો દીકરો 40,000 માણસને જમાડવું, આટલો ખર્ચો કરવો, પ્રોગ્રામ ન થયો, ફરીથી ગોઠવવો અને બધાને અમને બધાને ફરીથી પૈસા આપ્યા હો એવું નહીં. એટલે આ જીવરાજભાઈને તો મારે સંબંધ આગળ વધારવો છે. મેં એમને એક ફોનમાં કહેલું કે હિતુભાઈને મહેશભાઈને આપણે ચારેય જણા સાથે રહીને વર્ષના 4 પિક્ચરો ગુજરાતી બનાવીએ અને એવી મોજ કરાવીએ કે પેલા તમે જોતા હતા ઢોલા મારો મેરું માલણ ચંપો કેળ વણઝારી વાવ એવી મોજ પાછી લઈ આવીએ. તૈયાર થયા છે, ઓઢણી ઓઢાડવાની છે, જો નહીં ઓઢાડો તો ટોપી ઉડાડીશ. સારા એવા મિત્ર ટૂંક સમયમાં સારા એવા મિત્ર થઈ ગયા, મિત્ર કરતાં ભાઈ વધારે. હવે અમને ગાવાનું કહે છે, હવે આ ડાયરાના મોટા મોટા માણસો અહીંયા ઊભા હોય તે અમારા ફિલ્મવાળા શું કરવાના હતા ભાઈ. આ જે છે એ રતન છે અમારું, એમની આગળ એ ડાયરાની આગળ અમે કાંઈ નથી. ફિલ્મોમાં કામ કરીએ છીએ ભાઈ. હું હિતુભાઈને આપું. હેલો ભાઈ, આવી ગયા છીએ. આપ સૌને જે રીતે જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ, છેક સુધી બધા ઉત્સાહ અને ઉમંગથી બેઠા છીએ, મજા કરવા, મોજ કરવા. આપણી સંસ્કૃતિને સંભાળે એવા ડાયરાના મહાન કલાકારો અહીંયા ઉપસ્થિત છે, બધા મહાનુભાવો છે. અહીંયા જ્યારે આપણા મહારાજશ્રી પણ ઉપસ્થિત છે ત્યારે આપણે સૌના આશીર્વાદ લઈને અહીંયા મજા કરીએ, મંચ ઉપર ધમાલ કરીએ. બસ આ થોડીક તૈયારી કરી લઈએ અને ગીતોના ધમાલ આપણે ચાલુ કરી દઈએ. બધા તૈયાર છો ને ભાઈ? તારી એક પિક્ચર હતું મારું સાજણ તને મારા સમ, હમણાં રિલીઝ થયું હતું થોડા વખત પહેલા. એમાં ફરીદા મીરનું જોરદાર ગાયન પણ હતું, સોલિડ ગીત હતું. એ પિક્ચરમાં હું મેયર કોમનો બન્યો હતો અને મારી સામે વિલન આવે. વિલન કોણ ખબર છે? ફિરોઝ હીરાની. એ જોઈને અત્યાર સુધી મારા પપ્પા એમના ગાભાંડું ચા કાઢતા હતા, હું કાઢું છું. દે આ કપા ગપ, વિલન તો હાથમાં જ આવવો જોઈએ. તો એ મારી સામે આવી જાય છે, મને લલકારે છે અને ત્યારે હું એમને એક ડાયલોગ બોલું છું, માં કાંધલીની આણ. એ પિક્ચરમાં મારું નામ કાનો હતું, કાનો. માં કાંધલીની આણ, આ કાનો કોઈને નડતો નાથ, પણ નડ ઈને સોડતો નાથ. સાજણ તને મારા સમ. આવા જ આપણા જીવરાજભાઈ ચૌહાણ છે કે જે જેમ પપ્પાએ કીધું એવા મરદના દીકરા છે. સુંદર મજાના આયોજન આપ સૌ માટે હંમેશા કરતા હોય છે, આપ સૌને સાથે એક સાથે અહીંયા બેસાડતા હોય, આમ જેવા કલાકારોને બોલાવતા હોય, અમને મોકો આપતા હોય છે કે સુંદર મજાનો એક કાર્યક્રમ આપણે સૌ સાથે મળીને કરીએ, એન્જોય કરીએ, ધમાલ કરીએ, મસ્તી કરીએ. હિરણ પરમાર, બરાબર બરાબર, મારો મિત્ર છે ભાઈ, વેરી ગુડ. અમે શરૂ કરીશું મહેશ નરેશ નું સંગીત. એમાં બધા જ જે ટુકડા કહીશું એ બધા જ તમારા જાણીતા છે. ગાયક
અને એક્ટર બે અલગ હોય છે. આ જે બેઠા છે મંચ પર બધા ગાયક છે, હિતુ અને હું બે એક્ટર છીએ. એટલે અભિનય અલગ વસ્તુ છે ને સિંગિંગ ગાવાનું અલગ વસ્તુ છે. જાગરે માલણ જાગ, એ જાગરે માલણ જાગ, હો હો
તાર હાલ ભૂસક નહી એ ચાલવાડી જુમલી રે મેળામાં તાર હાલ ભૂસક નહી Yeah.
No, no, no.
બાપા શું વાત કરો છો? અરે દીકરા તમે કેમ મચો પડો છો? જોરદાર તાલિયા, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. આપે અમને સાંભળ્યા. મેં પહેલા જ કહેલું કે ડાયરાના મિત્રો અને ધરખમ લોકો બેઠા હોય ત્યાં અમારાથી ન ગવાય, પણ અમે આવ્યા તો તમને થોડુંક સંભળાવ્યું. આપ સર્વેનો ડાયરાને સલામ, પ્રણામ બધાને, પ્રણામ બાપુજીને, પ્રણામ. અને મેં પહેલા જ કહેલું કે જીવરાજભાઈ ચૌહાણ વર્ષના 4 પિક્ચરો આધુનિક બનાવશે ગુજરાતી. શું કહો છો? પ્રોમિસ. પ્રોમિસ એ ઇંગ્લિશમાં કીધું એટલે આધુનિક બનાવશે. ચલો થેન્ક યુ વેરી મચ. આવજો ફરીદાબેન, ધન્યવાદ. બાપા ક્યાં ગયા? હા, માયાભાઈ, કીર્તિભાઈ, બધાને રામે રામ. હા હા.